સુરત શહેરમાં આવેલા વીઆર મોલ અને રાહુલરાજ મોલમાં તેમજ અન્ય મોલમાં ઘણા વર્ષોથી ગેરકાયદે રીતે ગ્રાહકો પાસેથી પાર્કિંગના નામે ત્રીસ રૂપિયા થી પચાસ રૂપિયા ઉઘરાવે છે શહેરના જાગૃત નાગરિક સંજય ઇઝાવા વીઆર મોલ અને રાહુલરાજ મોલમાં ચલાવતા ગેરકાયદે પાર્કિંગ ચાર્જીસ અંગે લેખિતમાં કલેક્ટર મનપા અને કમિશનરને વારંવાર ફરિયાદ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી સીજીડીસીઆર બે હજાર સત્તર મુજબ કોમર્શિયલ મોલમાં કે અન્ય કોઈ પણ રહેણાંક જગ્યાઓ પર પાર્કિંગની જગ્યાએ એફએસઆઈમાંથી બાદ કરી આપવામાં આવે છે અને પાર્કિંગવાળી જગ્યા પર કોઈ જાતનો વેરો પણ વસૂલાતો નથી હાલમાં વીઆર મોલમાં બે હજારથી વધારે વાહનો પ્રતિદિન પાર્ક કરવામાં આવે છે આશરે વીસ લાખ મહિનાના અને બે પોઇન્ટ પાંચ કરોડ વાર્ષિક પાર્કિંગના નામે કમાણી કરવામાં આવે છે અન્ય મોલના હિસાબ પણ કોઈ અલગ નથી આ પીઆઈએલ દાખલ કરનાર સંજય ઈઝાવાએ જણાવ્યું હતું કે હાઈકોર્ટે સુરત મનપા અને રાજ્ય સરકારને આ મામલે પંદર દિવસમાં જવાબ રજૂ કરવા નોટિસ પાઠવી છે